નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું સ્ટડવિથ ગુજરાત ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં બીએસએનએલ એટલે કે ભારતીય સંચાર નિગમ લિમિટેડ દ્વારા જે નવ હજાર એકસો ને પિસ્તાલીસ જગ્યાઓ માટેની મેગા ભરતી આવી છે તે વિશેની વાત કરીશું તે પહેલા મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ બે લાઈક તો મિત્રો આજે આપણે વાત કરીશું માં કે જે રિક્વાયરમેન્ટ પડી છે તે માટેની તો મિત્રો ભારતીય સંચાર નિગમ લિમિટેડમાં કુલ નવ પોસ્ટની જે મેગા ભરતી આવી છે તે વિશેની વાત કરું તો મિત્રો પોસ્ટનું નામ છે જુનિયર એન્જિનિયર કે જેમાં એમણે જુદા જુદા ડિપાર્ટમેન્ટના જુદા જુદા એન્જિનિયરો વિશેની રિકવાયરમેન્ટની વાત છે મિત્રો આગળ વાત કરું તો સ્ટાર્ટિંગ ડેટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશનની એપ્લિકેશનની વાત કરું તો જે પંદર બાર બે હજાર સત્તરથી શરૂ થઈ ગયેલ છે અને જેની લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન પંદર જાન્યુઆરી બે હજાર અઢાર રહેશે મિત્રો એડિટિંગ પીરિયડ એમનું સોળ એક બે હજાર અઢારથી સત્તર એક બે હજાર અઢાર સુધીનું રહેશે કે જેમાં એપ્લિકેશનો આવી હશે એમાંથી એ લોકો એડિટિંગનો પીરિયડ રહેશે અને ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટ એટલે મિત્રો તમારી પરીક્ષા એક અઠ્યાવીસ એક બે હજાર અઢારના રોજ લેવામાં આવશે ફરીથી એકવાર હું તમને જણાવી દઉં કે પંદર બાર બે હજાર સત્તરથી ફોર્મ ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે તેની લાસ્ટ ડેટ પંદર જાન્યુઆરી બે હજાર અઢાર રહેશે અને ઓનલાઈન પરીક્ષાની તારીખ અઠ્યાવીસ એક બે હજાર અઢાર રહેશે મિત્રો આગળની વાત કરું તમને કે ક્વોલિફિકેશન રિક્વાયર

ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીમાં રિકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તે લોકો આ પોસ્ટ માટેમાં એપ્લાય કરી શકશે મિત્રો આગળની વાત કરું તમને તો એપ્લિકેશન ફીસની વાત કરું તો એપ્લિકેશન ફીસ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અને ઓપન કાસ્ટના વિદ્યાર્થીઓ માટે ઓબીસી માટે અને ઓસી માટે પાંચસો રૂપિયા રહેશે જનરલ કાસ્ટ માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે બીજા એસસી એસટી અને પીએચ કેન્ડિડેટ્સ માટે બસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી રહેશે આગળની વાત કરું એજ લિમિટેશન તો મિત્રો મેક્સિમમ એજ લિમિટ તમારી પંચાવન ઇટ્સ હોવી જોઈએ પંચાવન ઇટ્સથી વધારે એજવાળા આ પોસ્ટમાં એપ્લાય નહીં કરી શકે સેલરી ડિટેલની વાત કરું મિત્રો તો તમારે સેલેરી નવ હજાર વીસથી સત્તર હજાર ચારસો ત્રીસ સુધીની આપવામાં આવશે જેમાં બીએસએનએલના પોલિસીસના જે અધર બેનિફિટ્સ હશે તે ઇન્કલુડ કરવામાં આવશે સિલેક્શન પ્રોસેસની વાત કરું તો મિત્રો બી દ્વારા આમાં એક તમારી રિટર્ન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ નવ હજાર એકસો ને પિસ્તાળીસ કેન્ડિડેટ્સને આ પોસ્ટ માટે જોબ ઓફર કરવામાં આવશે મિત્રો કઈ રીતે એપ્લિકેશન તમે એપ્લાય કરી શકશો તે વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે બી એસએનએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઇન્ટરનલ બીએસએનએલ એક્ઝામ ડોટ કોમ ફરીથી એકવાર www.internal ડબલ્યુ ડોટ ઇન્ટરનલ એટલે કે i n ટી e આર એન એ એલ બી એસ એન એલ એક્ઝામ ઇ એક્સ એ એમ ડોટ કોમ પર જોઈ શકશો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ લિંક તમને અહીંયા મૂકેલી છે છે તેમજ ઓફિશિયલ એપ્લિકેશન જાહેરાતની પણ નીચે લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે તમારા ક્રાઇટેરિયા જોઈ શકશો જોબ માટેની શું રિક્વાયરમેન્ટ છે એ પણ જોઈ શકશો અને એમાં ફોર્મ માટે તમે એપ્લિકેબલ થાશો કે નહીં તે પણ જોઈ શકશો એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી એપ્લિકેશન ફોર્મની માહિતી અમને ઇમ્પોર્ટન્ટ માહિતી માટે નીચેથી જરૂર તમે એકવાર એ ઓફિશિયલ જાહેરાતની વિઝિટ કરી દેશો થેન્ક યુ સો મચ